હિમાચલ પ્રદેશમાં આપત્તિ બાદ આજે પણ ત્યાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ તરફ પહાડ પરની આ દુર્ઘટનાનો સામનો કરવા માટે ખુદ પીએમ મોદી એક્શન મોડમાં આવી ગયા છે. હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદરસિંહ સુખોએ કહ્યું છે કે રાજ્યમાં 10,000 કરોડની સંપત્તિને નુકસાન થયું છે. હવે પીએમ મોદીએ હિમાચલ પ્રદેશની સ્થિતિને લઈને હાઈ પ્રોફાઇલ મિટિંગ કરી છે. આ બેઠકમાં પીએમ મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સ્થિતિ અને લેવાયેલા પગલાં અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. ત્યારે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રવિવારે જેપી નડ્ડા હિમાચલ પ્રદેશ જશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે અને વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. વાસ્તવમાં જેપી નડ્ડા હિમાચલ પ્રદેશના રહેવાસી છે અને તેઓ ત્યાંની મુશ્કેલીઓ અને પડકારોને સારી રીતે સમજે છે. જેપી નડ્ડા હિમાચલના એવા વિસ્તારોની પણ મુલાકાત લેશે જ્યાં પૂર અને વરસાદથી વધુ અસર થઈ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.